આપણે દરેક રવિવારે નવી નવી પ્રતિભાઓને આપણે બોલાવીએ છીએ આપણી સાથે સંવાદ કરવા માટે. ભલે સંવાદ અલ્પ હોય પણ જાણવાનું ઘણું બધું હોય. આપણી સાથે આજે આપણા સદભાગ્યે એક બહુ સારા કવિ લેખક જેનું ગુજરાતમાં પણ નામ છે અને જેઓ પોતે પણ ઈચ્છે છે કે દરેક વ્યક્તિમાં રહેલો કવિ બહાર આવવો જોઈએ એવા શ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટ નું આપણે સ્વાગત કરીએ છીએ. નમસ્તે હર્ષભાઈ. નમસ્તે નમસ્તે. આપનું અલ્પ સંવાદમાં સ્વાગત છે. હર્ષભાઈ વિશે હું એક નાની વાત કહી દઉં કે તેઓ સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. આપણને સ્વાભાવિક જ વિચાર આવે કે સરકારી નોકરી અને શબ્દો સાથે સંબંધ. મને પણ આ વિચાર આવેલો ક્યારેક. આપણે કોઈ પણ ચર્ચા કર્યા વગર આપણે એમની સાથે જ વાત કરીએ. અલ્પ સંવાદમાં સૌથી પહેલા આપણે એક નાનો સવાલ પૂછીશ કે આ શબ્દ યાત્રા શરૂ ક્યારથી થઈ? આમ તો હું મૂળ વિજ્ઞાનનો વિદ્યાર્થી છું અને મેં MSc કર્યું ફિઝિક્સમાં. પણ મારા માતૃપક્ષે, મારા મમ્મી મહારાષ્ટ્રીયન હતા, તો એ માતૃપક્ષે આખું સાહિત્યનું વાતાવરણ ખૂબ હતું મુંબઈમાં. હું જોઉં દરેક વેકેશનમાં કે જ્યારે પણ સમય મળે ત્યારે. અને સ્કૂલ સમયથી જ આ શબ્દ સાથેનો મારો સંબંધ શરૂ થયો. મારા મામાના દીકરાઓ, માસીના દીકરાઓ, એ બધા લોકો પણ ખૂબ સાહિત્યમાં રસ ધરાવનારી વ્યક્તિઓ હતા. તો ભલે હું સાયન્સમાં ગયો, ભણ્યો સાયન્સમાં, પરંતુ નસીબ જોગે એવું થયું કે ભવંશ કોલેજની અંદર જ્યારે હું એક વર્ષ ભણ્યો ત્યારે ત્યાં આગળ રાસબિહારી દેસાઈ અમારા ફિઝિક્સના પ્રોફેસર હતા, જે આપણા ખૂબ જાણીતા સુગમ સંગીતના કલાકાર અને કવિતાની ખૂબ સારી પરખ રાખનારા. તો એ વખતે ત્યાં આગળ એક નોટિસ બોર્ડ ઉપર કવિતાનું એક પેજ ચલાવતા અને એમાં બધાને આમંત્રિત કરતા કવિતાઓ લખવા માટે, વિદ્યાર્થીઓને બધાને. તો મને થયું કે નહીં, આપણે આ કદાચ કવિતા કોઈ લખી શકીએ આવી. તો એ પ્રયાસથી પહેલી વખત મેં એક કવિતા લખેલી હિન્દીમાં. એ કવિતા ત્યાં નોટિસ બોર્ડ ઉપર મુકાઈ ત્યારે રાસભાઈએ બોલાવીને મને કહેલું કે તમે છંદની સમજણ છે તમારામાં, તમે ગુજરાતીમાં પણ લખો. થોડોક સમય પછી મેં ગુજરાતીમાં પણ લખવાનું શરૂ કર્યું અને નસીબ જોગે મને મિત્રો પણ એવા મળ્યા કે જે સાહિત્યમાં બહુ જ પ્રવૃત્ત હતા. યોગેશ જોશી છે, રાજેશ વ્યાસ મિસ્કિન છે, આ બધા મિત્રો. અને અનિરુદ્ધભાઈ બ્રહ્મભટ્ટ એ વખતે કિમ્પી નામનું મેગેઝિન ચલાવતા, તેમની સાથે પણ કામ કરવાનો સમય મળ્યો. આ બધા વાતાવરણથી હું આ દિશામાં પ્રેરિત થયો કામ કરવા માટે. તો એક તરફ ભણવાનું હતું સાયન્સ, બીજી બાજુ આ ભાષાનું કામ, અને ત્રીજી તરફ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી જ્યારે કોઈ નોકરીની વાત આવે ત્યારે હું પહેલાં PRL માં હતો, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અંદર. અને પણ પછી ચોક્કસ કારણોસર એ છોડી અને હું ગવર્મેન્ટમાં ઓફિસર તરીકે જોડાયો. પણ મારું એક અવલોકન વ્યક્તિગત છે, જે બધાને માટે પણ સાચું હોઈ શકે, કે તમે ગમે તે ક્ષેત્રમાં હો, આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિના ભાગરૂપે તમે કંઈ પણ કરતા હો, પણ તમારી અંદર જે પેશન છે, જે હોબી છે, એ તો તમે સાથે ને સાથે ચાલુ રાખી શકો છો. આને માટે મારું બેસ્ટ જેને કહેવાય કે આદર્શ અથવા આઈડિયલ, એ આઇન્સ્ટાઈન છે. આઇન્સ્ટાઈન આટલા મોટા ફિઝિસિસ્ટ, પણ એની સાથે એટલા મોટા મેથેમેટિશિયન, એટલા મોટા ચિત્રકાર, એમના પેઇન્ટિંગ્સનું કેટલા બધા એક્ઝિબિશન થતા, એટલા સારા વાયોલિન પ્લેયર, એટલા સારા પોએટ. તો એક વ્યક્તિની અંદર કેટલી બધી વસ્તુઓ રહેલી હોય છે, કેટલી શક્યતાઓ રહેલી છે. તો એવી રીતે કોઈ શૈક્ષણિક કારકિર્દી દરમિયાન સાયન્સમાં ભણે છે અથવા નોકરીના ભાગરૂપે ક્યાંક સરકારમાં કામ કરે છે, એનાથી એ વ્યક્તિ જે છે એ મટી જતો નથી. એ તો હંમેશા રહે જ છે. એ કયા વાતાવરણમાં છે, એ શું વાંચે છે, કોની સોબતમાં છે, આ બધા ફેક્ટર્સ ખૂબ કામ કરતા હોય છે. તો હું એટલું કહી શકું કે આ બધી ઘણી બધી બાબતો મને આ દિશામાં ખેંચી લાવવામાં મદદરૂપ થઈ છે. એક અગત્યની વાત હું મિત્ર આપને કહી દઉં કે હર્ષભાઈએ લેખનમાં અલગ અલગ વાતો પર કામ કર્યું છે. એમણે કવિતાઓ લખી છે, એમણે ગીતો લખ્યા છે, ગઝલો લખી છે, હઝલ લખી છે, અને સાથે સાથે જે મને ખબર છે એ પ્રમાણે એમણે ઉર્દુમાં પણ એટલું જ કામ કર્યું છે. હવે આપણે એમને એક સરસ સવાલ પૂછીએ કે સાહેબ, આ જે ઉર્દુમાં લખવાનું આપ થયું, તે ઉર્દુ ભાષા અને એ બધું આપને ક્યાંથી પ્રેરણા મળી? આ એક સંજોગો વશાત જ મારી તરફ આવેલી વાત છે. ઉર્દુ ભાષા મારા પિતા રેલવેમાં હતા
અને અમે લોકો રેલવે કોલોનીમાં રહેતા ત્યારે લગભગ 24 એક યુનિટ્સ હતા મકાનોના, એમાંથી 22 કુટુંબો મુસ્લિમ કુટુંબો હતા. મુસ્લિમ કુટુંબો હતા. અચ્છા. અને અમારું કુટુંબ અને એક બીજું ગજ્જર કુટુંબ હતું, આ બે હિન્દુ કુટુંબો. ત્યારે હું સ્કૂલમાં હતો, લગભગ 3-4 વર્ષની મારી નાની ઉંમર હશે ત્યારથી અમે ત્યાં રહેતા, તો હું લગભગ 30 વર્ષ ત્યાં રહ્યો. 30 યર્સ. તો ત્યાં આ લોકો જે વાતચીત કરે, જે શબ્દો આપણા કાને પડે, જેમ કે આપણે સવાર કહીએ તો ત્યાં ફજર શબ્દ આવે, સાંજ કહીએ તો શામ શબ્દ આવે, તો આ જ શબ્દો, આ જ વાતો સતત કાન ઉપર પડતી રહે. એટલે ઘણા બધા શબ્દો, ઘણી બધી બાબતો એ લોકો પાસેથી મને જાણવા મળી. બીજું એવું થયેલું કે એ વખતે મનોરંજનના તો કોઈ સાધનો હતા નહીં, એટલે રેડિયો સાંભળવાના હોય તો રેડિયોમાં પણ મને આ ગીતો ઉપર બહુ વિશેષ આકર્ષણ થાય. જે શબ્દો આવતા હોય સાંભળવા માટે હું લખી પણ લઉં એ ગીતોને. તેમ કરતા કરતા તો મારી પાસે લગભગ 3-4 હજાર આજથી લખેલા ગીતો થઈ ગયા. એમાં આવતા શબ્દો હોય એ વિશે હું પાછા અમારે ત્યાં એક સૈયદ કરીને રહેતા ભાઈ, એમને પૂછું કે આ શબ્દોનો શું અર્થ થાય, તો એ મને સમજાવે કે આવું છે, આનો અર્થ આવો થાય. અને એના સમાનાર્થી અથવા સમાન ઉચ્ચારવાળા શબ્દોની પણ વાત કરે, જેમ કે તમે પૂર્બતની વાત કરતા હો એટલે નિકટતા, તો એ ગુરબત તુરબત એવા બધા શબ્દો પણ સમજાવે. આ લોકોનો સહવાસ, આ કુટુંબોનો સહવાસ એમની સાથેનો, એ મુખ્ય કારણ છે કે આ ભાષા તરફ હું આકર્ષાયો. પછી તો તમે જ્યારે અંદર ઉતરો ને ત્યારે ખબર પડે કે મૂળ તો સ્વરૂપ ગઝલનું છે એ ઉર્દુ ભાષામાં જ છે. ઉર્દુ એની મુખ્ય ભાષા છે અને એમાંથી જ ગુજરાતીમાં આવે છે. મીટર પણ એના એ જ છે, એમાં છંદ પણ કોઈ અલગ નથી. તો જ્યારે મેં તમને કહ્યું કે રાસબિહારી દેસાઈએ મને કહ્યું કે તમે હિન્દીમાં, તો એ હિન્દુસ્તાની ગઝલ કહી શકાય, જેમાં ઉર્દુ શબ્દો પણ આવતા હોય, હિન્દી શબ્દો પણ આવતા હોય. ત્યારે એમણે મને કહ્યું કે આ તમારું મીટર જે છે સમજણ પાકી છે છંદ વિશેની, તો તમે ગુજરાતી પણ લખો. એ પછી ચાલુ થયું, પણ પહેલી શરૂઆત આ ઉર્દુ ગઝલથી આ રીતે થઈ લખવાની. અને પછી તો હું એમાં, હા, અને મને ખૂબ રસ પડેલો એ ભાષામાં, કારણ કે હું માનું છું કે ગઝલ માટેની સૌથી ઉપયુક્ત ભાષા જો કોઈ હોય તો એ ઉર્દુ ભાષા છે. કારણ કે એમાં લાઘવ છે, એમાં શબ્દોની સંધિ છે, જોડી શકાય શબ્દોને. હા, અને એને કારણે તમે જે એક ચોટપૂર્વક કોઈ વસ્તુ કહી શકતા હો એ આ ભાષામાં કહી શકો છો. એ જ વાત તમે બીજી ભાષામાં કહી શકો એવું શક્ય બનતું નથી. ના, વાત સાચી છે. એટલે આમાં જે જે આપની જે ઉર્દુમાં જે ગઝલો કે આ છે તે એ ક્યાંય ગવાય છે ખરી? હા, જે સ્વરબદ્ધ કરી હોય. બિલકુલ. આમ તો મારા 6 સંગ્રહો ઉર્દુમાં થયા. જે કોઈ ગુજરાતી ભાષી વ્યક્તિ હોય, તો ગુજરાતી મૂળની વ્યક્તિ હોય, અને ઉર્દુમાં આટલું કામ થયું હોય એવું મારા ખ્યાલમાં નથી, કદાચ છે જ નહીં એવું કોઈ. રમેશ પારેખ જેવાએ પણ ઉર્દુ ગઝલો લખેલી, પણ બહુ ઓછી ગઝલો લખાઈ છે. ચિનુભાઈએ પણ ઇરશાદનામા બહાર પાડ્યું પુસ્તક, પણ એકાદ પુસ્તક. જ્યારે આ 6 પુસ્તકો મારા બહાર પડ્યા, જેની અંદર લગભગ હું માનું છું 500 જેટલી ગઝલો થઈ, અને ગવાઈ પણ ખરી. જેમ કે ભૂપેન્દ્ર અને મિતાલીએ ટી સિરીઝનું એક આલ્બમ કર્યું, એક આરઝુ, જે 2000ની સાલમાં લગભગ, એમાં 8 ગઝલો એમણે ગાઈ મારી, અને ખૂબ સુંદર ગઝલો બધી થઈ, અને ખૂબ એનું સેલ પણ ખૂબ થયું, માર્કેટિંગ પણ બહુ સારું થયું. એ પછી લગભગ 3-4 વર્ષ પહેલાં કુછ દિલ ને કહા નામનું એક આલ્બમ થયું, એની અંદર પણ ખૂબ સુંદર ગઝલો બધી, 8 કે 9 ગઝલો મારી લેવાઈ, જે અરિજિત સિંઘથી માંડીને સોનુ નિગમ, કવિતા કૃષ્ણમૂર્તિ, હરિહરન, ઉસ્તાદ રાશિદ ખાન, બધાએ ગાઈ. અરે વાહ. આ ઉર્દુ ભાષામાં ઘણું બધું સારું કામ થયું, અને આ રીતે આલ્બમ સ્વરૂપે પણ આ રચનાઓ લોકો સુધી પહોંચી. નહીં, એ મને એ જ આનંદ છે કે ઉર્દુમાં આપે એટલું બધું કામ કર્યું છે અને એને લોકોએ સ્વીકાર્યું પણ છે. કારણ કે અને બીજાના મોઢે પણ આપણે સાંભળતા હોય ને કે ઉર્દુમાં, અને હજી આપની એવી ઈચ્છા છે કે ઉર્દુમાં બીજા લોકો પણ એટલું સારું કામ કરે. ચોક્કસ. કારણ કે એ બી આપણી જ ભાષા છે. બિલકુલ બરાબર છે ને. એટલે હવે એમાં ખાસ તો મારે એ જાણવું છે કે ઉર્દુની સમજણ ઘણાને નથી હોતી, તો આપણે દાખલા તરીકે આપની કોઈ રચના હોય તો નીચે જે અમુક જે ન સમજાય એવા શબ્દો હોય એનું આ પૃથ્થકરણ તો કરતા જશો ને? હા હા, હું તો ઉલટાનું વધારે સારી રીતે કરું છું કે જાવેદ અખ્તરનું ગઝલ સંગ્રહ તર્કશ મેં જોયો ને, ત્યારે એને બહુ સરસ રીતે આ વસ્તુ મૂકેલી કે એક શેર આવતો હોય તો એમાં એક અઘરો શબ્દ આવતો હોય ને, તો એક કરીને નીચે લખે ને પછી એકની સાથે પેલો કોરિલેટ કરે ને, એવું નહીં, એ શબ્દની બાજુમાં જ, એની પંક્તિની બાજુમાં જ અનુ અર્થ. તો મારા 6-6 સંગ્રહમાં તમને આ જ ફોર્મેટ જોવા મળશે, એની બાજુમાં જ અનુ અર્થ લખેલો હશે. એ મેં જોયેલું કે એક જગ્યાએ મેં કીધું કે કારણ કે બીજા કરતા વાત આખી જુદી, કારણ કે લગભગ બધા શું છે રચનાની નીચે લખતા હોય છે, એ બહુ અઘરું પડી જાય, વાચક માટે અઘરું પડી જાય છે. પણ જ્યારે આની અંદર કેવું હતું કે શબ્દની બાજુમાં જ, એટલે તરત એને સાથે જ સાંધી દઈ શકે વાતને. દેવ્યુ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ. પંખ સે કુછ નહીં હોતા,
हौसलों से उड़ान होती है और हम आपके बच्चों की हौसला अफजाई के लिए हाजिर है। यहाँ है अनुभवी काउंसलर जिससे शिक्षा बोझ नहीं बल्कि मौज बन जाती है। 29 सालों से सफलता के शिखरों को फतह करते हुए इस वर्ष परीक्षाओं में ठकरार केवल और असौंदर्य मंथन ने गुजरात में टॉप किया है और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान के टॉप कॉलेजेस में दाखिला लिया है। ब्रिलियंट, अ कंप्लीट स्कूल विद चांस फॉर 100% स्कॉलरशिप जो आपको रखे आगे। डेमो क्लास 25 मार्च 2019 से शुरू। एक वीक डेमो तो बनता है यारो। चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट, हमारी एक नई ब्रांच शुरू हो रही है, प्रगति पार्क पार्ट 2 कृष्णनगर मेन रोड। फोन लगाया जाए। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स, लिंडा लेन, जामनगर। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स। બીજું એક ખાસ વાત કરવાની કે હર્ષભાઈની એક વિશેષતા એ રહી છે કે એ હંમેશા ઈચ્છે છે કે નવા નવા કવિઓ કે જે લોકોને લખવાની હોશ છે, જેમની પાસે શબ્દ ભંડોળ છે, એ લોકો વધારે લખતા થાય અને વધારે સાંભળતા થાય, એટલા માટે એક સરસ મજાનો કાર્યક્રમ એમણે શરૂ કરેલો, સદા સર્વદા કવિતા। એમાં શું છે કે એ લોકો દર મહિનાના પહેલા રવિવારે 3 કવિઓ સાથે બોલાવે, દરેકને 40-40 મિનિટ મળે અને દરેક પોતાની રચના રજૂ કરે। પહેલાં એવું હતું કે એક યુવાન હોય, પછી સમવયસ્ક હોય અને પછી વૃદ્ધ હોય એવા હતા, પછી એક ગામના 3 કવિઓ હોય, એવી રીતે અલગ 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 એ બધા કવિતા હતા। ઘણા બધા એના પર્વ થઈ ચૂક્યા છે, એ આપણે હર્ષભાઈને જ પૂછ્યું કે કેટલા પર્વ થયા, અને એમાં એ કરતા કરતા સાથે પણ બીજું કામ કર્યું એ હું પછી પૂછીશ એમને। અત્યારે આપણે સદા સર્વદા કવિતા વિશે જાણીએ। એકચ્યુઅલી હું જ્યારે ગવર્મેન્ટમાં હતો ત્યારથી જ મારા મગજમાં એક વિચાર હતો કે સાહિત્યનો એક એવો કાર્યક્રમ થવો જોઈએ કે જેની તમામ બાબતો નક્કી જ હોય, સ્થળ નક્કી હોય, દિવસ નક્કી હોય, સમય નક્કી હોય, એનું સ્વરૂપ નક્કી હોય અને બધા જ લોકો કોઈ પણ જાતના સંકોચ વગર ત્યાં આગળ આવી શકવા જોઈએ। આનું મુખ્ય પ્રયોજન એ હતું કે આ કરવાથી એક તો સાહિત્યિક વાતાવરણ ઊભું થાય, બીજી વસ્તુ કે જે નવા કવિઓ છે એ લોકો પણ જ્યારે આ કાર્યક્રમમાં સાંભળવા આવે ત્યારે આવા જે મૂર્ધન્ય કવિઓ છે, દિગ્ગજ કવિઓ છે, એમને સાંભળે ત્યારે ખબર પડે કે કવિતા કોને કહેવાય। બરાબર છે। અને ત્રીજું કે એમની પોતાની જે નબળાઈઓ, એમની પોતાની જે અસમર્થતાઓ છે એનાથી પણ એ લોકો જ્ઞાત થાય। બરાબર છે। તો આ બધા હેતુસર આ એક કાર્યક્રમ સદા સર્વદા કવિતા એવા નામથી શરૂ કર્યો, જેમાં શરૂઆતમાં 3 પેઢીના કવિઓ આપણે લીધા, એકદમ સિનિયર, વચ્ચેની પેઢી, એકદમ જુનિયર, પણ પછી એની મર્યાદા હોય કારણ કે સિનિયર પોએટ્સ કેટલા હોઈ શકે, તો પછી એ કાર્યક્રમને થોડુંક આપણે ફેરફાર કરીને 10 દિશાની કવિતા એવું કર્યું, જેમાં એક કોઈ એક સ્થળના કવિઓ આવે, જામનગર તો જામનગરના કવિઓ, મુંબઈ તો મુંબઈના કવિઓ, અને એક સ્લોટ ઉમેર્યો નવ્ય આચમન, તો જેમાં 15 મિનિટ એક નવા કવિને મળે કે જેણે સરસ કવિતાઓ લખી છે પણ એની પાસે એટલું ભાથું નથી કે 40 મિનિટ કવિતા વાંચી શકે, તો આ 10 મિનિટ કે 15 મિનિટમાં એ પોતાની 3-4 સરસ રચનાઓ રજૂ કરી શકે અને એને પણ આનંદ થાય કે નહીં ચલો આ પ્લેટફોર્મ પરથી મને કવિતા વાંચવા મળી, અને એને માટેની સજ્જતા કેળવવા પણ એ કટિબદ્ધ બને। તો આવા બધા પ્રયાસો, અને પછી છેલ્લે અમે એની અંદર ગદ્યનું પરિમાણ ઉમેર્યું, કારણ કે સાહિત્યની વાત કરીએ ત્યારે માત્ર કવિતા કે પદ્ય જ સાહિત્ય છે એવું નથી, ગદ્યનું પણ એટલું જ મહત્વ છે। તો સારા નવલકથાકારો, સારા વાર્તા લેખકો એ બધાને માટે 1 કલાક શરૂઆતનો આપણે અત્યારે ફાળવીએ છીએ, અને અત્યાર સુધીમાં ખૂબ આપણા દિગ્ગજ સાહિત્યકારો એમાં આવી ગયા, વર્ષા અડાલજા હોય, ઈલા અરબ મહેતા હોય, ધ્રુવ ભટ્ટ હોય, રઘુવીર ચૌધરી હોય, બધા જ આવી ગયા અને હજી ઘણા બધા આવશે। તો આની એક મજા છે કે એક ગદ્યનો ભાગ છે, એક પદ્યનો ભાગ છે અને બધા શ્રોતાઓ એનો આનંદ લઈ રહ્યા છે। એટલે આમાં કદાચ એવું મને ખ્યાલ છે ત્યાં સુધી કે મેં જે જોયું છે એ પ્રમાણે કે જે રચનાકાર હોય, લેખક હોય, એ પોતે પોતાની વાત રજૂ કરે પણ એમના વિશે પણ બીજું કોઈ કંઈક કહે, એ વસ્તુ પણ હોય છે, આવે છે, એટલે એના વિશે જરા વધારે વાત કરો ને। એમના વિશે કહેવા માટે એવું છે કે જો હું એવું માનું છું કે સંચાલક એક એવી ભૂમિકા છે કે જેમાં એણે બહુ સમય નથી લેવાનો, આજે મારે માનો કે રઘુવીરભાઈને ઇન્ટ્રોડ્યુસ કરવાના હોય તો કે મારે એમને માટે આખું એમનું વર્ણન કરવાના બેસવાનું હોય 20 મિનિટ સુધી કે રઘુવીરભાઈ એટલે કોણ, મારે માત્ર અલ્પ ક્ષણોમાં 1 મિનિટ કે 2 મિનિટની અંદર એમના વિશે વાત કરવાની હોય, જે એનું એક સ્વરૂપ આપે, એમનું માળખું આપે એમની વાતનું, અને પછી એમની કવિતાઓ, એમનું ગદ્ય, એ જે કંઈ બોલતા હશે એ જ રઘુવીરભાઈ કોણ છે સાબિત કરવાનું,
તો આ એક કન્સેપ્ટ આપણે રાખ્યો જે સામાન્ય રીતે કાર્યક્રમમાં હોતો નથી. સંચાલકો ખૂબ સમય લઈ જાય છે. મને ખ્યાલ છે વિનોદ ભટ્ટ અમારી સાથે હતા એક કાર્યક્રમમાં, ત્યારે એક નામ નથી દીધો, એ સંચાલકે સંચાલન કર્યું અને એટલો બધો સમય લીધો કે જે કવિઓ હતા એના કરતા બે ગણો સમય તો એ સંચાલનમાં લઈ ગયા. તો પછી કાર્યક્રમ પૂરો થયો ત્યારે એમણે પૂછ્યું કે કેવું રહ્યું કાર્યક્રમ, તો વિનોદભાઈએ કહ્યું કે કાર્યક્રમ તો બરોબર સરસ હતો, પણ ડ્રોઈંગ રૂમ કરતા બાથરૂમ મોટો હતો, એવું એમણે કહ્યું. બરાબર, આવી સ્થિતિ ન થવી જોઈએ. એમાં એમણે એક વખત એક કાર્યક્રમમાં એવું પણ કહ્યું હતું કે આ કાર્યક્રમ મારો હતો કે સંચાલક તો એ જ બનતો ખબર નહોતી, એમ એ રીતે થતું હોય છે. હવે બીજું આમાં જે રચનાઓની જે બધી વાત હતી એમાં જે આપનો જે એક વિશેષ ગોલ હોય છે કે લોકો વધારે શીખે, એ માટે પણ આ કાર્યક્રમ શરૂ થતા પહેલા રાજેશ વ્યાસ મિસ્કિન ગઝલ કેમ લખાય એ બધું એ સમજાવતા હોય છે, એ વિશે કંઈક એ શેના માટે? એ એટલા માટે કરેલું કે અત્યારે કેવું થયું છે, આ કોઈ ટીકા નથી પણ એક અવલોકન છે કે જે કોઈ લખે છે વ્યક્તિ નવી, સ્કૂલ કોલેજના છોકરાઓ હોય કે થોડી મોટી ઉંમરના છોકરાઓ હોય કે દીકરીઓ હોય, તો એ જે લખે છે કવિતા જ છે એમ માનીને ચાલે છે. એક તો વાંચનનો અભાવ છે, લખતા પહેલાં તો ખૂબ વાંચવું પડે, એવું નથી કે તમે સીધા કવિતા કે ગદ્ય લખી શકો, ખૂબ વાંચનમાંથી મળતું ભાથું છે જે તમે કવિતામાં ટ્રાન્સલેટ કરો છો, તો એ થતું નથી. બીજું કે છંદો વિધાન ખબર નથી કોઈને, ઇવન અછાંદસનો પણ પોતાનો એક લય હોય છે, તો એ વાત સમજવી, ગીતનું બંધારણ સમજવું, ગઝલના છંદો સમજવા, આ તાનકા હાઇકુ અંજની આ બધા પ્રકારો વિશે સમજવું, એ કોણ કહેશે એમને? તો એને માટે થઈને આપણે આ શરૂઆતમાં એક અડધો કલાક એવો રાખેલો, લગભગ 20 એપિસોડ એવા આપણા થયા કે જેમાં આના વિશે વાત થઈ કે ગઝલના છંદ એટલે આ છે, અને એનાથી ઘણો ફાયદો પણ થયો લોકોને. પછી તો શું, દરેકની પોતાની ગ્રહણ શક્તિ ઉપર આધાર છે કે કેટલું ગ્રહણ કરે છે અને એને કેટલું અનુસરે છે. અને એ મેં જોયું છે કે જે લોકોને એમાં રસ છે ને એ લોકો કવિતાનું જે શરૂ થાય એ પહેલા રાજેશ વ્યાસ મિસ્કિનને સાંભળવા પહેલા આવી જાય, કારણ કે એ લોકોને સમજવામાં રસ છે. એટલે શું છે કે પહેલા એવું થતું હતું કે ભાઈ જવાય છે, પછી તો ખબર પડી કે પછી તો જગ્યા જ નથી હોતી. આમાં એક હરીશભાઈ તમે જોયું હશે કે અમે લોકોએ એક વાત પણ રાખી હતી આ કાર્યક્રમ માટે, અને હું બિલકુલ દરેક વાતમાં આ માનું છું કે કોઈ પણ કાર્યક્રમ ઓન ડોટ ચાલુ થવો જોઈએ, 6 એટલે 6 ઉપર એક મિનિટ ન થવી જોઈએ. પહેલો કાર્યક્રમ તો એવો થયેલો આ સદા સર્વદા કવિતાનો કે સામે 2 જણ હતા, બધાને એમ કે 6:30 7 ચાલે કઈ વાંધો નથી આવવા, પણ 6 એટલે 6 વાગે કાર્યક્રમ, તમે એકાદ બે કાર્યક્રમમાં આવેલા પણ છો, તમે જોયું હશે કે 6 એટલે 6 જ વાગે ચાલુ થઈ જાય, અને પછી જ લોકો ટેવાઈ ગયા કે હવે એ લોકો 5:30 કે 6:45 આવીને બેસી જાય. બસ એ મેં જોયું છે, આ વ્યવસ્થા થવી જોઈએ, કારણ કે અમે લોકો બી વહેલા આવીને કે ઓકે આપ શરૂ થાય પહેલા, ભલે કવિઓ 2 મિનિટ બોલાવવાનો વાંધો નહીં, પણ એ. અને બીજું ખાસ મારે એ આપને પૂછવાનું હતું કે આ જે કામનો બોજ જે સરકારી, કારણ કે બહુ ઊંચી ઊંચા હોદ્દા ઉપર આપ છો અને હાથા રાધે, અને એના પછી બીજી જવાબદારીઓ સંભાળો છો, એ બધાની વચ્ચે આ સમય ક્યાંથી આવે છે? એ સમય મુદ્દો જ નથી હોતો ક્યારે, આ તો બિલકુલ સનાતન સત્ય છે કે આજે હું એક ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિને માની લો કે ટેનિસ રમવામાં રસ છે, અથવા તો એને કાર્ડ્સ રમવામાં રસ છે, અથવા એને ટેબલ ટેનિસમાં રસ છે, કે કોઈ એક્સ વાય ઝેડ પ્રવૃત્તિમાં રસ છે, તો એને માટે સમય કાઢે જ છે ને. હા, એમાં એ ગમે એટલો વ્યસ્ત હોય એમાંથી એ સમય કાઢીને આ કામ કરે છે. તો જે કામમાં તમને રસ છે એ કામ માટે સમય આપોઆપ નીકળતો હોય છે, એને માટે તમારે પ્રયત્ન નથી કરવાનો હતો. અને બીજું કે કવિતા તો એવી સરસ વસ્તુ છે કે તમને જ્યારે પણ વિચાર આવે તમે એને ટપકાવી લઈ શકો, હા બસ, અને પછી તમે એને એક્સપાન્ડ કરી શકો, એને મઠારી શકો, એને ફરીથી રીરાઇટ કરી શકો, ઘણી બધી શક્યતાઓ છે. તો આવી રીતે જ મારા સરકારી કામની સાથે સાથે જ આ કવિતા પણ ચાલી છે. મારો રૂમ એવો હતો કે જેની અંદર તમને ફાઇલ્સ કરતા બુક્સ વધારે જોવા મળે, બધા ઓફિસરો આવે તો પણ એમને આ બુક્સ લઈને વાંચવા બેસી જાય હું ન હોઉં તો. તો એક મજાની વસ્તુ, સમયનો પ્રશ્ન ક્યારેય હોતો નથી, તમારા રસનો, તમારા રસની ઉત્કટતાનો અને તમારા કમિટમેન્ટનો સવાલ હોય છે, પ્રતિબદ્ધતાનો સવાલ હોય છે વિષય માટે. હવે બીજી એક સરસ વાત મારે જાણવી છે કે હવે દાખલા તરીકે આ જે લોકોના રસ માટે થઈને સદા સર્વદા કવિતા અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ, બરાબર છે. હવે કવિઓ, લેખકો, ઉત્સુકો, નવા નવા રચનાકારો બધે જ છે, તો એવો કોઈ વિચાર ખરો કે દાખલા તરીકે મહિનામાં પહેલા રવિવારે આ અહીંયા કરવાનું, બીજો રવિવાર છે તો ત્યાં કરવાનું, કે એવો કોઈ પ્લાનિંગ છે? થઈ શકે, પણ જો એક વાત કહું કે આ કાર્યક્રમ શરૂ કર્યો, આજે 56 મહિનાથી આ કાર્યક્રમ ચાલે, બસ 56th એપિસોડ હતો આ ગયા રવિવારે હતો 12મી,
આ તમામ કાર્યક્રમોમાં એક પણ નવા પૈસાનું કોઈ પણ પ્રકારનું પ્રદાન કોઈનું નથી, કોઈનો રૂપિયો પણ મેં લીધો નથી, માત્ર મારા ખિસ્સામાંથી જ મેં દર મહિને પૈસા. હા હા, એ ખ્યાલ છે. હા બરોબર, આ કહેવા માટે નથી, પણ આ તમે પ્રશ્ન પૂછો એના જવાબ રૂપે છે. હવે માનો કે આ કાર્યક્રમ મારે જામનગર કરવો છે, ભાવનગર કરવો છે, રાજકોટ કરવો છે, તો પહેલું તો ત્યાં જવા માટેની વાત, બધાએ જવું પડે, ત્યાં હોલ તમારે રાખવો પડે, ત્યાં સાઉન્ડની વ્યવસ્થા ગોઠવવી પડે, ત્યાંના લોકો ચેકિંગ, તમે બીજી બધી લોજિસ્ટિક્સ તેના ગોઠવવા પડે, આ બધું ખર્ચ જે એડિશનલ બર્ડન ઊભું થાય, એ બર્ડન મારે વહન કરવાનું, મારી એવી કેપેસિટી નથી કરતા, એટલું બધું તો હું નહીં જ કરી શકું એકલે હાથે. અને બીજું કે મારે પૈસા ક્યારેય લેવા નથી, આ કાર્યક્રમ જ્યાં સુધી ચાલશે એક પણ રૂપિયો કોઈનો લેવો નથી, માટે અમદાવાદપુર. હા, પણ ક્યારેક એવું બની શકે છે, સુરતમાં અત્યારે એક શક્યતા દેખાય છે કે ત્યાંના લોકો બાકીની તૈયારી કરવા તૈયાર છે, માત્ર આ જે કવિતાનો ભાગ છે એના પૂરતું કવિઓને ત્યાં મોકલવા કે થોડુંક ત્યાં ગોઠવણ કરવી એ માટેની, એટલું આપણે કરી દઈએ તો બાકીનું એ લોકો કરી લેવા તૈયાર છે. એવું જામનગરમાં બી થઈ શકે ને? થઈ શકે. એટલે ટૂંકમાં મારું જે એક ફિક્સ કરેલું બજેટ છે મેં આ કામ માટેનું, એની બહાર જઈને કદાચ હું નથી કરી શકતો, પણ એટલું બજેટ તો હું જ્યાં પણ કાર્યક્રમ થતો હોય ફાળવી શકું છું. બરાબર, એમાં મને વાંધો નથી. હવે જે મારે ખાસ છે કે આ જે લેખકો કવિઓ જે લોકોને ઈચ્છા છે, બરાબર છે, પહેલી વસ્તુ તો શું છે કે એ લોકોએ વાંચન શબ્દ ભંડોળ ભેગું કરવું જોઈએ, એનાથી વિશેષ આપને એ લોકોને કંઈ કહી શકશો કે ભાઈ શું આગળ વધવા માટે શું કરવું જોઈએ? નહીં, એક તો આ એક મેં હમણાં પણ એક કાર્યક્રમમાં કરેલું મારો પ્રવચન હતું ત્યારે હું કહેતો હતો કે સી કવિ બનવાનું નથી હોતું. હા, ઘણા માટે કવિ બનવા માટે અરે કવિ નથી બનવાનું હતું. તમે ડૉક્ટર, એન્જિનિયર, ફાર્માસિસ્ટ બની શકો, પણ તમે કવિ બની ના શકો. કવિતા કાં તમારામાં હોય અથવા ન હોય, ન હોય, બેમાંથી એક જ શક્યતા છે. હા, તમારી પાસે જો કંઈક થોડુંક પણ સામગ્રી છે અંગેની, તો તમે ખૂબ વાંચો, ખૂબ સમજો, તો કદાચ તમે પાંચ વસ્તુઓ સારી લખી શકો, પછી આગળ જતા એ શક્યતાને તમે વિસ્તારિત કરી શકો. પણ કવિ બનવાની નીકળી શકાય અને એવી કોઈ સલાહ આપી પણ નહીં શકાય કોઈને. આજે ગદ્ય કદાચ શક્ય છે, કોઈ નિબંધકાર બની શકે કદાચ, તેની પાસે સારી ભાષા હોય, વિચારો સારા હોય, તો ગદ્યમાં કદાચ કરી શકે કામ, પણ કવિતામાં એ શક્ય નથી. ના, એ શક્ય નથી. કારણ કે આમાં લગભગ મેં જોયું છે કે યુવાનો કે બીજી કઈ જે કોઈ કે પ્રેમની કે પ્રેમમાં ભગ્ન થયાની કે એ બધી કવિતાઓ લખતા હોય છે, પણ એટલે મૂળ બેઝ શું છે કે દરેક વાતનો હોય છે. ના, એ રીતે અત્યારે તો ગુજરાતી કવિતા વિશે, હું ગઝલો વિશે ખાસ કરીને એટલું કહી શકું કે ઉર્દુ ગઝલ પછી સૌથી વધારે ગઝલો ગુજરાતીમાં લખાય, અને એનો જે આખો સ્પ્રેડ છે, એનું આખું જે કેનવાસ છે, એ ઉર્દુ ગઝલ કરતાં ખૂબ વધારે છે. આજે દર્શનથી માંડી, દર્શનશાસ્ત્રથી માંડી, ફિલોસોફીથી માંડી, સ્પિરિચ્યુઆલિટીથી માંડી, અને રોજબરોજની ઘટનાઓ સુધીની તમામ બાબતો ગઝલના વિષય બની છે ગુજરાતી ગઝલમાં. એક મોટી મોટી સિદ્ધિ છે. હા, તો છે. તો મિત્રો, આજે આપણે માણ્યા શ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટને. માનું છું કે આપ લોકોને એટલો જ આનંદ આવ્યો હશે. તો આભાર હર્ષભાઈ. થેન્ક યુ વેરી મચ. ઘણા ઘણા આભાર. થેન્ક યુ.